કે નમાઝ બહુ હાર્ડ છે, નમાઝ ઈઝી નથી. આપણે લાગે છે નમાઝ આસાન છે, બે રકાત ઠેકવા માંડી દીધા આપણે. બે રકાત નમાઝ ઇમામ અલી ફરમાવે છે કે તમારી બે રકાત નમાઝ કબૂલ થઈ જાય, તમારી જન્નત નો જિમ્મેદાર હું છું. આખી જિંદગી 100 વર્ષ તમે જીયા, એમાંથી 15 વર્ષ ના ભૂલો ગુનોગિયર થી પહેલા ના કાઢી રાખો, આનો તેનો હિસાબ નહીં થાય. સમજ્યા અમે? હારા કે હિસાબ શરૂ થાય છે 10 વર્ષ થી. આ હું મહી આજકાલના બચ્ચાઓ તો 10 વર્ષે બાલી થઈ ગયા છે. ઈ જાય છે, નમાઝો પડાવે છે, બધું કરે છે. એક જમાનો આવ્યો કે કોઈના નિકાહ પડાવવાના હતા, નિકાહ પડાવવા દીધું, મેં પડી લે. નિકાહમાં ગોટાળા, માણસો બધા અદબ છે, આ એને બાપથી પણ આગળ નીકળી ગયો છે, કેવી નિકાહ પડી ગયો છે. તલકીન વખત આવ્યો, તલકીનમાં પણ ગોટાળા, કઈ એનાથી સીધું કામ થતું નથી. ફતવા આપે છે ખોટા, આમ કરે છે, ઓલું કરે છે, પોતાને બનાવે છે, એ નાટક કરી રહ્યો છે. રાતના એક વખત સૂતો સુએ છે, એનો જમીર અંદરથી જાગવા માંડ્યો કે હું આ શું કરી રહ્યો છું, હું ખુદાને મળીને શું જવાબ દઈશ. મારો બાપ તો બિચારો ગયો, મારો પણ વખત આવશે, હું પણ જઈશ. હું અલ્લાહ પાસે જઈશ તો અલ્લાહ મને સવાલ કરશે, આટલો બતાવો નહીં, તું જિમ્મેદારી આપણે દીધો તો તને ખબર નહોતી કે કાનૂન શું છે, જિમ્મેદારી કેવી છે તારા ઉપર, હું શું જવાબ દઈશ. બસ ખુદાનો આ ખોફ એને જગાડ્યો. બીજા દિવસે જુમાનો દિવસ છે, માણસો જુમાની નમાઝ ભૂલી ગયા, જે લકડી પકડ્યો હતો ને એ લકડી થી પેલા માર્યા, મારીને એને બારે કાઢ્યા, પાછો નહી કરીશ. ઇમામે જમાના પોતે તમારો હાથ પકડશે, જો આગળ શું થાય છે. રાસ્તામાં ચાલે છે, ખબર નથી ક્યાં જાવ. એક જણને રસ્તા મળે છે કે ભાઈ ક્યાં જાય છે, કે છે મને હમણાં શોખ થાય છે કે હું દીને પેલું હાસિલ કરું, હું આટલું બધું આ લોકોને બેવકૂફ બનાવ્યો, મને ખબર છે ખોટું છે, મને હમણાં ખબર છે કે હું સારું ભણું. ઓકે, તમે જાવું છે તો આજ આ ફલાણી જગ્યા નજફ અશરફ, અહીંયા હાઉઝા છે, હાઉઝા મજા. ને આ કોઈ ઇમામ ના જમાનાનો ટાઈમ નથી, આ આપણા જમાનાનો ટાઈમ છે, આ 100 વર્ષની અંદર ની વાત છે. કે તું જા ત્યાં આ હોજામાં ભણ, આ લોકોને કે, ને પછી તને જ્યારે મળવું હોય તો અહીંયા આવીને મને મળજે, હું તને ગાઈડન્સ કરીશ, હું તને પૈસા આપીશ, હું તને મદદ કરીશ, હું તને બધું કરીશ. એને તો ગમી ગયો માણસ કે ભાઈ આ છે મદદગાર છે મારો, કે મને હાથ બટાવ્યો છે, મારા પાસે કાંઈ હતું નહીં, બધું મારી બારીને હાલ ખરાબ કરી નાખ્યા છે મારા લોકો, હું તો ખાલી હાથે નીકળ્યો છું, પણ આપણે ખાવાનું દીધો, મને રહેવા વસ્તુ દીધો. હૌઝામાં ગયો, હૌઝામાં દાખલો થયો, અલિફ બે તે તે થી શરૂ કર્યો શીખવા. આલિમે દીન દર્સ આપી રહ્યા છે, જે હૌઝામાં આલિમે દીન ભણાવે એ દર્સ આપી રહ્યા છે. એને કઈ સમજમાં આવે નહીં, એ કઈ બોલે તો મગજમાં નહીં ઉતરે, ક્યાંથી ઉતરે. જે માણસને કઈ ના આવડતું હોય સીધો, જે આપણા જેવા કહે છે ને કે આપણે જાશું 3 વર્ષમાં આલિમે દીન બનીને આવી જશું, 3 વર્ષમાં કઈ નહીં ભણાય ભાઈ, જાઓ તમે ત્યાં 20 વર્ષ 25 વર્ષ 30 વર્ષ કાઢો, પછી તમે કહેજો કે હું આલિમ નહીં બનીને આવ્યો છું. અગર બની ગયા હોય તો, પણ અહીંયા પણ પ્રોબ્લેમ છે. આ જે ત્યાં જાય છે ને પછી આપણા જેવા ત્યાં જાય, આ લોકોને આપણાની ખિદમત કરતા હોય છે, બધું છે હઝરત ફુલુસ વાસ્તે, ને જરૂરી છે આ લોકોની મદદ કરવું જરૂરી, પણ છે આપણી વતન જે ઓલમા બને છે. ઈ ભાઈ હૌઝામાં જાય છે, પહેલો દિવસ ગયો, કઈ સમજમાં નથી આવતું, પાછો આવે છે ઘરે, ઓલો ભાઈ કહે છે કે શું થયું છે, કે આમ કીધું આમ કીધું, મને કઈ સમજમાં નથી આવ્યું, બધાને સમજાવે છે. એવી રીતના કરતા કરતા અઠવાડિયે બે અઠવાડિયે વટાવો. હમણાં જયારે એના પાસે જાય છે આલિમ પાસે ભણવા, આલિમ હજી એક વાત પૂરી નથી કર્યો, એને જવાબ દે છે. બે અઠવાડિયા 3 અઠવાડિયા અંદર આવી હાલત થઈ ગઈ કે આલિમ હજી એક વર્ડ બોલે છે ને ઓલો પૂરો કરે છે, ભાઈ આ એન્ડ અહીંયા થશે, ફરી ગયો કે આ હમણાં આવેલો માણસ આવી રીતે બોલતો રહ્યો,
આ શું છે? એને બોલાવ્યો કે ભાઈ શું છે આ બાબત? તો અહીંયા થોડા દિવસ પહેલા આવ્યો છે, તને કઈ આવડતું નહોતું, હમણાં તારી આવી હાલત થઈ ગઈ છે, તું મને ભણાવે છે કે વાકેન જે છે છે આપ છે, તું બોલે છે બરાબર બોલે છે, તું મને કે તને કોણ શીખવાડે છે? તને ખબર નથી આ કોણ છે? આ તમારા જમાનો નો ઇમામ છે જે તારી મદદ કરી રહ્યો છે, મને લઈ જાય એના પાસે, એ મારો ઇમામ છે જમાનો નો, તને ખબર નથી? ઇમામ એવી રીતે હાથ પકડે છે માણસ, આપણે ખબર નહીં પડે, પણ નિયત હોવી જોઈએ, સાફ નિયત હોય તો ઇમામ કરે છે, મદદ કરે છે. કસમ ખુદા લખાઉં છું, શબે આશુર કહું છું, તમને મદદ થાય છે, શક નહીં રાખજો, પણ નિયત કરવી જોઈએ બસ. પછી ઇમામ સંભાળી દે છે. એક બીજો વાક્ય સાંભળ્યું, શેખ બાહબહાઈ, આપણે શેખ બાહબહાઈ પછી કહું છું, શેખ બાહબહાઈ ની વાત પછી કરીશ, શેખ લવાસાની વાત સાંભળો. આજે શબે આશુર છે, તમે બધા બેઠા રહેશો ને, સબ સુરા વિલા પણ અહીંયા થશે ને, મસાજ કરશો ને, માતમ કરશો, આઝાદી કરશો, ઇન્શાઅલ્લાહ. આયતુલ્લાહ હુજ્જતુલ ઇસ્લામ લવાસાની, આજથી 100 વર્ષ પહેલા નો, એના એક ગદીરીભાઈ, ગદીરીભાઈ આ છે ગદીરના ભાઈ, જે આપણા વિલાયત અમીર મુમિન ઉપર જે આપણે ભાઈ ચાલુ કરે છે, એ દુનિયાથી જાય છે. આપણે લાગે છે આપણે સીસામી પર વાતો કરશું એનું કઈ નહીં થાય, એને ફાયદો છે, ફાયદો પણ સાંભળી લીધી. આગળ લવાસાની ગદીરીભાઈના સપનામાં આવે છે, ગદીરીભાઈ એને કહે છે, આવા શું છે? અલ્હમ્દુલિલ્લાહ બહુ સારી જગ્યાએ છું, ગુજરી ગયા છે, સપનામાં આવીને કહે છે બહુ સારી જગ્યાએ છું, મને કાંઈ વાંધો, હજી ખ્વાહિશ છે કઈ તમને? કે હા, મને ખ્વાહિશ હજી એક છે, શું? કે હું જયારે પણ કઈ કહેતો તો બધા બિચારા શરીફ માણસો જેને હું નતો પણ ગમતો, એ મને આવીને કઈ કહેતા નતા, બસ હા હા ભણાવતા હતા, કઈ નહીં, પછી કરે ન કરે આલો કરી મળજી, આપણામાં પણ કદાચ થશે, જેને હું ગમું છું નથી ગમતો, મને જરાય ગમતો નથી, કોઈ તમે બોલો નહીં મને કે ભાઈ શેખ તમે આજ શું બોલ્યા, કોઈ મને ખરાબ પણ મને કેવો ને તમારે મજા આવે. શેખ લવાસાની કહે છે કે હા, મારી એક ભાઈ છે, બધા બિચારા હા હા ભણાવતા ગયા, જેને કઈ ગમતું નથી પણ બિચારા કઈ બોલતા નતા, કાશ 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 આ લોકોમાંથી કોઈ મારી તૌહીન કર્યો હોય, કોઈ મારી બેઇજ્જતી કર્યો હોય, કે મારો કોઈ ઈગો ને નીચે કરવા વાસ્તે મને મારવાની કોશિશ કર્યો હોય, મને ગાળ દીધું હોય, મને કઈ ખરાબ કીધું હોય. આવા તમે કેમ આવ્યો છો કે તને ખબર નથી બીજા ઓલામાને હું જોયું, આ લોકોનો દરજો મારાથી બહુ મોટું છે. કારણ શું છે? કારણ એ છે કે આ લોકોની તૌહીન થઈ છે, આ લોકોને મારવામાં આવ્યું છે, આ લોકોની બદતમીઝી કરવામાં આવી છે, આ લોકોના હક ખાવામાં આવ્યા છે, આ લોકોને કઈ ફરક નથી પડતું, કેમ કે ખુદાવંદ કરીને વાયદો દીધું છે, આ લોકોને તમારો દરજો બહુ મોટો છે. લબાસાની કહે છે, બસ મને આ દરજા ઉપર પહોંચવાની મન થાય છે, તમન્ના છે, પણ તમને તો ચેપ્ટર ક્લોઝ. આપણે શું છે? આપણે કોઈ ખરાબ કઈ ખરાબ કહી દઈએ છીએ, આપણે આવી જાય છે માશાઅલ્લાહ ખુશની જેવી. એમાંથી સબક મળવું જોઈએ આપણે, સબક. કઈ પણ કામ કરીએ, અમે કઈ પણ બોલીએ, અમે કઈ પણ ઇમામ અહલ બૈત અલ્લાહ વાસ્તે કરીએ, નિયત ફી સબીલિલ્લાહ ફી સબીલ મુહમ્મદ ફી સબીલ અલી વ ફાતિમા વ હસનૈન, પછી આપણા પોતાના ઈગો ક્રશ થઈ જવા જોઈએ કે ના, હું કઈ નહીં કરીશ, જે પણ કરશે એ લોકો કરશે. ને આપણે જે તોહીન કરીએ છીએ, આયતુલ્લાહ સિસ્તાની પાછળ આટલી બધી મોટી મોટી જબાનો કાઢીને વાતો કરી રહ્યા છે, સિસ્તાનીને કઈ ફરક પડવાનો કે એનું દરજો મોટું થતું જાય છે? આપણે બચશું નહીં, આપણે ખલાસ થઈ જશું. આયતુલ્લાહ ભાઈ, આ છેલ્લો વાક્ય ને મસાય, આયતુલ્લાહ ભાઈ, આપણે કહેતા ને કે પોતાની ખ્વાહિશાત ઉપર કો કંટ્રોલ. દરરોજ નમાઝ પઢાવવા વાસ્તે આવતા હતા માણસોને પોતાની એક મસ્જિદમાં, બહબહા એક ગામ છે ઈરાનમાં, ત્યાં ઈરાકમાં, ત્યાં આવતા હતા નમાઝ પઢાવતા હતા. દરરોજ આવે, જલ્દી આવી જાય ને બેસી જાય મહેરાબમાં. માણસો પાછળ કેટલા છે શું છે એને કઈ ખબર નથી. એ આવે નમાઝ પઢાવે ને માણસો પાછળ નીકળી ગયા હોય, પછી તાબીબા પડતા હોય, કઈ કરતા હોય. એક દિવસ એવું થયું,
કહ્યું કે આ જરાક મોડા આવ્યા. મસ્જિદ આવે છે તો માણસો બધા ખોબરે છે અને બેક છે મસ્જિદ. એને થોડીક વાર મનમાં થયું કે આટલા બધા માણસો મારા પાસે નમાઝ પડે છે, આટલા બધા માણસો હું જમા ભણાવું છું દરરોજ, જરાક ફખર આવ્યું. બસ આવ્યો પ્રભાભાઈ નમાઝ પડાવવા ન ગયા. અચ્છા બાર બાંધી બધું બંધ કરીને ગયા ગામ ને મૂકીને કે હું અહીંયા હોઈશ તો માણસ તેડીને આવશે, લઈ આવશે, પાછો નમાઝ પડાવશે, મારાથી બધું કરાવશે, મારાથી એ બધું બંધ કરી પેક કરીને ગયા. ક્યાં જાય? જાય તો ક્યાં જાય? એ વિચાર કરે કે મને જવું જોઈએ તો એતો નજફ આશ્રમ, એતો કરબલા મોહલ્લા. નજફ આશ્રમ મારો હજી દરજો નથી, હું ત્યાં પહોંચું જાણું હું કરબલા જાઉં. આ તો મને ખબર છે કે હું કરબલા જઈશ તો ત્યાંથી મારા મોટા મોટા ઓલમા બેઠા છે, મારું કઈ થાય નહીં ત્યાં, પણ હું ત્યાં જઈશ, મારું કઈ પૂછે નહીં. બસ એને નતો ખબતું કે મને મારો સ્વભાવ વાહ 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 કરે. કે અગર ઇમામે ઝમાનાનો ઝુહુર નથી થાતું, એ આપણા વાસ્તે પણ લાગુ પડે છે, તો એમાં કઈ બહેતરી છે આપણા વાસ્તે? આપણે બડે અલહજલ કરતા હોય છે, પણ અગર નથી થાતું ને અલ્લાહની મસલહત એમાં નથી કે ઇમામે ઝમાનો હમણાં આવે તો આપણા વાસ્તે બહેતરી છે. ખુદા આપણે મોકો આપે છે કે આપણે જરાક હજી સુધારો કરી શકીએ, પોતાની અંદર તૈયારી કરી શકીએ, ઇમામ પાસે અગર કઈ કોતાહી કઈ કમી રહી ગઈ હોય તો પૂરી કરી શકીએ. રાજ કરતા રહ્યો બોલે છે, તમને ખુમ્સ જોઈ છે, તમને પૈસા ભેગા કરવા છે, તમને આ જોઈ છે, તમને ઓલું જોઈ છે, તમને આ ફલાણું જોઈ છે. મુસલો જે એના ઉપર નમાઝ પડાવતા હતા એ મુસલો ફેંકી નાખ્યા એના મોઢા ઉપર, ઘરે જઈને એને પાછું માર્યા કે તું આપની મસ્જિદ ને નજીક કરી નાખ્યો છું, તું કાફર છું. આપણે આજે બોલે છે આપણા ઓલમાના બારામાં તમે મુકસ્સિર થઈ ગયા છો, તમે આમ થઈ ગયા છો, તમે પૂરું થઈ ગયા, તમે તો નસીબવાળા છો, અહીંયા બેઠા તમને કઈ ખબર નથી દુનિયામાં શું થઈ ગયું છે. તમે આવો જરા લગ્ન હું તમને ફરાવું, બધા ભેગા આવજો, મને જરાય વાંધો નથી, આવો તમને બતાવું કે માણસ કેવી રીતે. હજી ન પણ આવો હોય ને તો નહીં આવજો, વાંધો નથી મને. હજરત ગૂગલ છે તમારા પાસે, જરા જરા જાઓ ચેક કરો, તમને બધું દેખાશે ત્યાં શું હાલત છે. આપણે ઓલામાં ઉપર કેવી કેવી રીતે વાતો થાય છે, જબાન આપની મોટી થઈ ગઈ છે આપણી. આયતુલ્લાહ ભાઈને મારી મારીને ઘર સુધી જાય છે, કે છે તમને ખબર છે તમે આખી મસ્જિદ નસીબ કર્યા છો, આપણે આ બધા કાર્પેટ બારે ફેંકવા પડશે, આજે નવા કાર્પેટ આવશે, મસ્જિદને ધોવું પડશું, બધું કરવું પડ્યું, હલ કરે કાઢી લેખમ છે ઘરે જઈને મારી જાય કે બસ અલહમદુલિલ્લાહ તો હમણાં ઘરે છું, દરવાજાને બંધ કર્યા. થોડી વાર નથી પાછું ટક 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 ટક, ખુદા ખેર કરે હમણાં કઈ માર બાકી છે, એ હમણાં બીજો શું લેવા આવ્યા છે, મને શું મારવા આવ્યા છે, ખુદા મને ખેર. તમે હસો છો, આ રોવા જેવી વાતો છે મારા ભાઈઓ. અફસોસ થાય છે, અફસોસ કે આપની કમ્યુનિટી ની અંદર એવા માણસો છે છે. અગર હાથ થી નથી મારતા તો જબાન થી મારી રહ્યા છે અમે ઓલમાને. એ દરવાજો સાંભળે છે કે અહીંયા પાછું લોક થયું, એને બીક લાગી ગઈ કે હા પાછા આવ્યા છે મને મારશે, ના હું નહીં ખોલું. એ દરવાજો થોડીક વાર થઈ ગઈ હતી પછી આવ્યા લોકો,
એ દરવાજો નથી ખોલતા, અવાજ દે છે કે એ શેખ દરવાજો ખોલ, નહીં ખોલે તો હું દરવાજો તોડીને અંદર આવીશ. એ જાણે અગર એ તોડીને આવશે તો વધારે ગુસ્સો કરશે મારા ઉપર, એને ખોલી દે દરવાજો. એ જે રીતે દરવાજો ખોલીને પાછા રાખ્યા, ઓલો જણ આવીને એના પગે પડે છે. શું થઈ ગયું? કારણ શું છે? મારા પગે પડે છે, હમણાં તો આટલું બધું તમારો માયેલો છું, હમણાં શું કરી રહ્યો છું? એ એને કહે છે, હું શું કરું? હું આટલો થાક્યો તને મારી મારીને, મશીન પાકરવી પડી, કાર્પેટ ફેંકવા પડ્યા, બધું કરવું પડ્યું, હું બહુ થકી ગયો હતો. જેવો હું ઘરે ગયો અને સૂતું, સપનામાં જોઉં છું એમાં જમાના આવ્યા છે. માણસો મને કહે છે, ઇમામ આવી ગયા છે, ચાલ. હું જે ઇમામને ખબર તો હતી, આવી ગયા. એ લોકોને પહેલાથી ખબર હતું ને કે ઇમામ જલ્દી આવે, ઇમામ જલ્દી આવે. ને એ શેખ શું કીધું એને, કે નથી આવતા તો તૈયારી કરો તમે, તમારા પાસે વેતરી છે. એ ઇલ્ઝામ ઉપર શેખ ને માર્યા બરાબર. હમણાં એની ફરજ પૂરી થઈ ગઈ કે ઇમામ આવી ગયા છે, સપનામાં એ જોયે છે ઇમામ પાસે. માણસો દો જુગ દર જુગ કે આપણે ભાગે છે, બધા ઇમામ પાસે જાય છે. ઈ પણ ઈ ફોજમાં ઇમામ પાસે મળવા, ઇમામ સાથે મળે છે, ઇમામ પાસે બેસાડે છે. તો એ આવ્યો છે, હા ઇમામ જો છે, તું પાછો જા, તારા કપડા ઉતારી આવ, તારા કપડા જો તું પહેરો છો એ હરામ ના છે, પેકી આવ. જા બોલ, હમણાં જાઉં છું. જાય છે, હરામ કપડા ફેંકી બીજા એના પોતાના મગજના હલાલ કપડા પહેરી આવે. તો પાછો આવ્યો છો, હા. તું ક્યાં રહે છે? મકાન વાળો છું. આ મકાન તારો હરામ નું છે, તને ખબર નથી? તારા બાપ તારા કાકા પાસેથી જેને વારસામાં મકાન મળ્યું હતું એ લઈ લીધું હતું. એ હક તારા કાકા નું હતું, તારું ન હતું. તારા બાપ પાસે તને મળ્યું છે, બધું હરામ છે, લઈ જા. મકાન બેસી આવ, પછી આવજે. મારી ફોજમાં આવી તને આવી શકે. લોકો બોલે એ બાદ ખાવા વાળા માણસો મારી ફોજમાં નહીં આવે. એ જાય છે, મકાન નું બધું સોદો બોદો કરી પાછો આવું છું. એમાં પછી ઇમામ કે છે, તું કઈ સવારી માં પડે છે? આ સવારી છે મારી, આ સવારી માં હરામ ની છે, રિવા થી આવી છે, તું લે જાય ફેંકી આવ. આ તારી નથી, હરામ ની છે, મને હરામ ની ઈચ્છા નથી જોઈ. એ દે દીધું. પછી પાછો આવ્યો, એ કે શું છે મોલા? હમણાં હું આવી ગયો છું, તૈયાર છું તમારા વાસ્તે. જુદા તૈયાર નથી હજી. તારી બાયરી જે છે ને એ હરામ ની છે, જાય તરાક દે આવ. એનો કઈ છૂટકો કર, એનો ખુલા કર, જલ્દી જલ્દી એને ફારી કર, પછી આવ. મારા પછી બોલા, મારી બાયરી ને પણ જાય છે, બાયરી ને કાઢે છે, પાછો આવે છે. કહે છે, મોલા હું તૈયાર છું. તૈયાર છું? તારો છોકરો ક્યાં છે? આ મારો છોકરો આવ્યો. આ છોકરાને મારી તલવાર થી જવાબ કર, આ હરામ નો છે, મને હરામ ની ઓલાદ નથી જોતી. એ માણસ કે છે કે હું સપનામાં જ કહું છું, તું ઇમામ છો? એ કોણ છો? મારો ઇમામ આવ નહોતો, જેનો આરામ હું સાંભળ્યો હતો આવ નહોતો. ખબર પડી સવલતુલ અદાલિયા કોને કહેવાય? સાહેબ સવલતુલ અદાલિયા, ઇમામ અલી સલામ, ઇમામ અલી અલી સલામ ની અદાલત કોને કહેવાય ખબર છે આપણે? હમણાં ખબર પડી આપણે. અગર ઇમામ નથી આવતા તો એમાં આપની બહેતરી છે, અગર આવી જાય તો આપણે એવી રીતે તૈયાર થવાનું છે જેવી રીતે એ માણસ તૈયાર થઈને આવે છે, જે તૈયાર હોય જાય કે મારા છોકરા હરામ છો, ખતર થઈ જા છે આપણામાં તાકાત. તો પછી આપણે તૈયારી કરવી પડશે, તો પછી આપણે તૈયારી કરવી પડશે. આયતુલ્લાહ બે ભાઈ ને કહે છે, જમે તેમ જે કીધા એ બરાબર કીધા છો, કે આપણે હજી ઇમામ વાસ્તે તૈયાર નથી, આપણે કોશિશ કરવી પડશે. એવું ન થાય કે ઇમામ આવી જાય ને મને કે તારું માલ હરામ, તારું ઓલાદ હરામ, તારી બહેરી હરામ, તારું આ હરામ, તારું ઓલું હરામ, હું જઈશ ક્યાં? એ પોતાને હાસિબુ કબલ અન તુહાસબુ, હિસાબ પોતે કરો તમારું પોતાનું, કબલ ઇસકે કે તમારા હિસાબ કિયા જાય. ઉર્દુમાં કહી દીધું, તમે બધા સમજો છો ઉર્દુ, હિસાબ કર લો ખુદ કા ઇસસે પહેલે કે તમારા હિસાબ કિયા જાય. આપણે હિસાબ મુનકર નકીર નું, આપણે હિસાબ હજી ખોબરે છે કયામત નું, પણ એનાથી પહેલા અગર ઇમામ આવી ગયા તો ઇમામ આપણે હિસાબ કરશે, આપણે શું કરશું? એ કોશિશ કરવાની છે આપણે. કારણ કે કરબલા ના મેદાન ના અંદર જે પણ હતા એ બધા પ્યોર હતા, પ્યોર. કોઈ કરબલા ની મેદાન ની અંદર બાઈ નહોતી જેના ઉપર માથા ઉપર હિજાબ પ્રોપર ન હોય, કોઈ માણસ એવો કરબલા ની મેદાન માં ના હતો જેના મોઢા ઉપર દાઢી ન હોય, કોઈ માણસ એવો કરબલા માં ના હતો જે રિવા ખાતો હોય, કોઈ માણસ કરબલા માં એવો ના હતો જે મકરૂઝ હોય. મકરૂઝ એટલે કેવો મકરૂઝ? જેના ઉપર પૈસા મંગાતા હોય,
એ કરવાલામાં કોઈ નથી, બધા ફારેલ હતા. ઇમામે હુસૈન આજની રાત્રે માણસોને બધાને બેસાડી કહે છે, તમારામાંથી કોઈ એવો તો નથી જે માણસોનો હક લઈને આવ્યો હોય? અગર એવો હોય તો મેં આ માણસ કરબલામાં નથી જોતું. તો આપણે આની તૈયારી કરવાની છે. કરબલા ઇઝ એન એક્ઝામ્પલ. કરબલા એ આપણા વાસ્તે એક મિસાલ છે જે બીજી કરબલા થવાની છે, વારંવાર કહું છું થવાની છે. આપણે કેટલા તૈયાર છે એ જોવાનું છે. ખાલી પૈસા નહીં, માણસોનો હક ખાવું ખાલી પૈસા નથી, માણસની ઇજ્જતની પામાલી અગર કર્યા છો તમે જાઓ એના પાસે માફી માંગી આવો, હોર થઈ જાઓ, આઝાદ થઈ જાઓ. અમાનત વાસ્તે ઇમામે ઝૈનુલ આબિદીન ફરમાવે છે, અમાનત નું મતલબ ખબર છે શું છે? કે જે મારો બાપનો કાતિલ શિમરે મરહૂન, જે ખંજર થી મારા બાપને ઝબહ કર્યો, ઈ ખંજર અગર મારા પાસે અમાનત મૂકે તો ઈ ખંજર માં પણ ખયાનત નહીં કરીશ. જેવી રીતે મને દેશે એવી રીતે હું પાછો એને દઈ દઈશ. ઈ અમાનત છે. આપણે ક્યાં છે? આપણે તૈયાર છે બીજી કરવાના વાસ્તે? અગર નથી તો આપણે શુક્ર અદા કરવું જોઈએ કે મોલા જરાક વાળ લાગી ગઈ તમને, મને થોડું મોકું મળી ગયું કે હું પોતાને ચેન્જ કરવા માંગુ. બસ તો પછી અમે કરબલાની ફહેરિસ્તમાં ઉભા રહીને કહી શકે, ફયા લૈતની કુંતુ મઅકુમ ફઅફૂઝ મઅકુમ. એ મોલા હું અગર હોત તો હું તમારા સાથે ફાઈઝ થાત. તો મોલા જવાબમાં કહેશે, તમે વ્યાજ નહીં કરો, આવવાનો છે જેને તમે દરરોજ બોલાવો છો. ક્યાં છે ઈદ જે તમે કરબલા નો બદલો દેવા વાસ્તે આવે છે? સવા કલાક થઈ ગઈ, માફી માંગુ છું, મને ખબર છે મને પાછા તમે નહીં બોલાવશો, મને પૂરો યકીન છે તમે મને પાછા ઇન્વાઇટ નહીં કરશો. અમીન ભાઈ અગર હશે ઓફ ધ ઓપર તો ખબર નથી કદાચ પાછો બોલાવે, પણ તમારા મને નથી લાગતું, ખબર નથી. ઇન્શાઅલ્લાહ અગર રોજી માં હશે તો જરૂર આવીશ. પણ આજની રાત્રે હું આ જમાત વાસ્તે દિલથી દુઆ કરું છું કે ખુદાવંદે કરીમ તમારી તૌફીકાતમાં વધારો કરે, તમારા બધાને ગુનાઓને બખ્શી દે. આજે રાતના હું કાંઈ નથી કરી શકતો, હું અજર માનું છું ખુદાવંદે કરીમ પાસે આ કોમના કારણે, આ કોમના કારણે જે ખુદા તમે મને માન આપ્યા, તમારી જે મને મારી ઇજ્જત કરી રહ્યા, તમારી મારું જે થોડી વાર વાસ્તે મારો બરદાશ્ત કરી રહ્યા, આટલું બધું વાર બેઠા, એનું અજર હું કાંઈ નહીં આપી શકું. ઇમામ આવશે, બીબી ફાતિમા ઝહરા આવશે, ઇન્શાઅલ્લાહ. બીજીની વાતો બધી મને ખબર છે, આપણો દસ્તુર છે અમીનભાઈ, હું પણ એક જમાતનો રહી ચુક્યો છું ઓહદેદાર. આપણા એક દસ્તુર હોય છે, એ ફોર્માલિટીઝ છે જેની મને જરૂર નથી, પણ મને ખબર છે થશે. તમારો આભાર માનીશ ત્યારે કેમ કે હું હક નથી રાખતો. અગર હું તમારો આભાર ના માનું તો ના ઇન્સાફી છે. એકનો હું આભાર માનીશ, તમે મારો આભાર નહીં માનતા કેમ કે હું નોકરી કરી રહ્યો છું અહલ બેઈત. કદાચ મારાથી કોઈ ખોટું પણ બોલાઈ ગયું હોય, એવું ખોટું નહીં કે જે અહલ બેઈત નતું ગમતું, બધું જે બોલ્યો છું અહલ બેઈત બધું ગમે છે, મને ખબર છે. તમને કદાચ ન ગમ્યું હોય તો મને માફ કરજો, પણ ખાલી તૈયારી વાસ્તે બેદાર કરી રહ્યો છું. બેદાર થઈ જાઓ, ઉઠી જાઓ, સૂતા નહીં ગયું. આજે કરબલા એ મુઅલ્લાની કહાની આખરી રાત શબે આશૂર. ઈ રાત જ્યારે આજે આપણા બધાના સેન્ટર્સ રોણક ભરેલા સેન્ટર્સ છે, કાલે બધા અંધારા હશે. એવી જ રીતના ખયામે હુસૈની રોણક ભરેલા છે આજે. એક એક માં પોતાની કુરબાનીને તૈયાર કરી રહી છે, કોઈ બેન છે એના પોતાના ભાઈને, શેર જેવા ભાઈને તૈયાર કરી રહ્યું છે. આજે કોઈ કસર નહીં થવી જોઈએ, રોવામાં જરાય પણ બુખલ નહીં કરજો. અવાજથી રોજો, જેટલા પણ છો થોડાક થોડાક. મને ખબર છે બીજા શબી લેવા જાય છે, તાબૂત લેવા જાય છે,
પણ તમે જવાનિયાઓ આજે અવાજથી રોજો કે જનાબે સૈયદા તમને બકરીથી દુઆ દે, કેમ કે 6 મહિનાની કુરબાની બહુ મોટી કુરબાની હતી. 6 મહિનાની કુરબાની એવી કુરબાની હતી કે જે કરબલા મદીનાથી જ્યારે ઇમામ હુસૈન નીકળે છે, જનાબે ઉમ્મે રબાબ ને કહે છે, એ ઉમ્મે રબાબ, અગર અસગર ના આવ્યો તો મારી કરબલા કાઈ પૂરી થવાની નથી. અસગર ને કારમાં જઈને કહે છે, હુસૈન એ અસગર, તારા વગર મારી કુરબાની પૂરી ન થાય, તારા વગર હું કરબલા ને ફાતહ નહીં કરી શકું. અસગર સવનતી એવું સાંભળ્યા કે મારા બાબા ને મારી જરૂર છે. વલીએ અહદ ઇમામ હુસૈન ને બચાવવાની મારી જરૂર છે, હું હાજર છું બાબા. હુંકીને આવી જાય છે મારા બાપ ના પોકારે. જ્યારે ઇમામ હુસૈન ખૈમે જનાબે ઉમ્મે રબાબમાં પહોંચ્યા છે, જોઈ છે કે નાનો બચ્ચો છે, માં એની ગોદીમાં રાખીને બેઠી છે, માં એની ગોદીમાં રાખીને બેઠી છે, નાના નાના વાળ એમાં સીન કાઢી ને વાળ ઓળી રહી છે. એ અસગર બધા મોટા છે, બધા પોતપોતાના પગો ઉપર ઉભા રહેવાના છે. એ અસગર તારું શું થશે? કાશ મારા પાસે પણ કોઈ જવાન છોકરો હોત, કાશ મારા પાસે. એ રબાબ તું શું કહી રહી છો? ઇમામ હુસૈન કહે છે, આ એની કુરબાની કરવાનો છે મારો અસગર. અલ્લાહ અલ્લાહ, આશુર નો દિવસ આવ્યો. આશુર ના દિવસે બધા સહાબી જહાદત નું જામ પી ને આરામથી સુતા રહી ગયા. અબુલ ફઝલ શહીદ થઈ ગયા, અલી અકબર શહીદ થઈ ગયા, કાસિમ પામાલ થઈ ગયો, ઓર મોહમ્મદ ના લાશા આવી ગયા, બધા શહીદ થઈ ગયા. હુસૈન યકો તનહા મેદાને કરબલા માં ઉભા છે, મેદાને કરબલા માં અવાજ આપે છે, હર મિન નાસિર યરસુલ્લા. એ છે કોઈ જે મારી નુસરત કરવા આવે, એ છે છે કોઈ મને જે મારી મદદ કરવા આવે. જનાબે ઇમામ હુસૈન અલેહિસ્સલામ ને કાનમાં અવાજ આવ્યો, ઉભી ઉભી નો રોવાનો અવાજ. ઇમામ હુસૈન આવીને કહે છે, ખૈમાના દરમાં ઉભા રહીને કે એ ઝૈનબ, આ શું છે રોવાનો અવાજ, ક્યાંથી આવ્યો? હજી હુસૈન જિંદા છે કે ના બાબા, જ્યારે તમે ઇસ્તિગાસા બદલ કહી રહ્યા તો આ 6 મહિનાનો છોકરો પોતાના ઝૂલાને મૂકી પોતાની માની ગોદને મૂકીને જમીને કરબલા ઉપર તરફે છે. જે છોકરાના બારામાં થોડીક વાર પહેલા રાતના જનાબે ઝૈનબ પાસે ઉમ્મે રબાબ આવીને કહે છે, એ બહેન ઝૈનબ, એ મારી શહઝાદી ઝૈનબ, હું અસગર ને જોઈ નથી શકતી, અસગર ની એવી હાલત થઈ ગઈ છે, મને લાગે છે મારો 6 મહિનાનો છોકરો પ્યાસ થી ગુજરી ગયો છે. જનાબે ઝૈનબ ઇમામ હુસૈન પાસે આવીને કહે છે, એ મારા ભાઈ, આ શું કહે છે મારા બાપ? હુસૈન કહે છે, ના થઈ શકે, અસગર વગર તો કરબલા ફતહ થવાની નથી. અલ્લાહ અલ્લાહ, હુસૈન આવે છે ને જોઈ છે, આ 6 મહિનાનો બચ્ચો બેહોશ પડ્યો છે, જે માને લાગ્યું કે મારો છોકરો ગુજરી ગયો. આ છોકરો ના જમીને કરબલા ઉપર તડપે છે. ઇમામ હુસૈન જાય છે, કહે છે, એ અમે રબાબ, મને આ બચ્ચો મારા હવાલે કરી દે, આ બચ્ચાને કદાચ રહેમ કરે આલોકા, આલોકા બચ્ચાને કદાચ પાણી પીડાવી દે, હું જરાક આ મારી આખરી હુજ્જત પેશ કરી દઉં. ઇમામ હુસૈન